લાસ્ટ વિડીયોમાં આપણે સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે વેબ હોસ્ટિંગના અલગ અલગ પ્રકારો છે, બરાબર છે? વેબ હોસ્ટિંગ શું છે એ આપણે લાસ્ટ રિપીટ કરીએ છીએ થોડું, બરાબર? વેબ હોસ્ટિંગ મીન્સ કે તમારી જે પોતાની વેબસાઇટ છે એ વેબસાઇટને એક સર્વર ઉપર રાખવી હોય જેમાં તમારે ઇન્ટરનેટની કનેક્ટિવિટી મેળવી અને તમારી વેબસાઇટ એક્સેસ કરી શકે છે, બરાબર? વેબ હોસ્ટિંગ ઇઝ અ સર્વિસ ધેટ પ્રોવાઇડ્સ ઇન્ટરનેટ યુઝર્સ ફોર સ્ટોરિંગ ઇન્ફોર્મેશન, ઇમેજીસ, વિડીયો ઓર એની કન્ટેન્ટ એક્સેસિબલ યુઝિંગ ઇન્ટરનેટ. બરાબર, એટલે આપણે આ બધા અલગ અલગ પેજીસ ને કન્ટેન્ટને એક્સેસ કરી છે. વેબ હોસ્ટર્સ આર કંપનીઝ ધેટ પ્રોવાઈડ સ્પેસ ઓન અ સર્વર. વેબ હોસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, બરાબર? હવે જે ડેટા સેન્ટરમાં લોકેટ કરવામાં આવેલું હોય એ વેબ હોસ્ટિંગ છે, બરાબર? પહેલું છે એ ફ્રી વેબ હોસ્ટિંગ છે. ફ્રી હોસ્ટિંગ છે એ બહુ એક્સ્ટ્રીમલી લિમિટેડ અવેલેબલ છે, બરાબર? ફ્રી વેબ હોસ્ટ જનરલી તમારી સાઇટમાં તમારે લોડ કરી શકો છો. ફ્રી હોસ્ટિંગ ઇઝ ટોટલી ફ્રી, એમાં કોઈ ચાર્જ આપવામાં આવતો નથી, બરાબર? કંપનીને ચાર્જ તમારે ચૂકવવો પડતો નથી, બરાબર? એને પેમેન્ટ કરવું પડતું નથી, અને ફ્રી હોય તો જ એમાં આપણે ઘણી બધી લિમિટેશન્સ પણ આવે છે, બરાબર? આપણે જે પેમેન્ટ કરીએ અને જે હોસ્ટિંગ લેતા હોઈએ, બરાબર, એમાં એ વસ્તુ કરી શકીએ છીએ, બરાબર? અહીંયા આપણે કોઈ ચાર્જિસ આપવા પડતા નથી, કેમ કે કંપની જે છે એ ફ્રીલી હોસ્ટિંગ પ્રોવાઈડ કરે છે, બરાબર છે? એની લિમિટેશન્સ આવતી હોય છે. જનરલી એ લોકો શું કરતા હોય છે, વેબ ઉપરથી એડવર્ટાઇઝમેન્ટ પણ આપતા હોય છે, બરાબર? એટલે એ એડવર્ટાઇઝમેન્ટને કારણે તમારે થોડું સફર કરવું પડે, બરાબર? અને એ વેબ પેજ અપલોડિંગને એના માટે એ થઈ શકે છે. પ્લસ એમાં ટ્રાફિકને કારણે, ફ્રી હોસ્ટિંગમાં ટ્રાફિકને કારણે તમે ડિસ્ક જે સ્પેસ છે, બરાબર, તો એને હિસાબે એ ફ્રી હોસ્ટિંગ જે છે એ લિમિટેડ હોય છે એની સ્પેસ. અને તમારે જો જેટલા પણ ડેટા છે એ બધાને પરચેસ કરવો હોય તો એના માટે રાહ જોવી પડે, બરાબર? એક એક્ઝામ્પલ માટે માનો કે તમારે 10 GB સ્ટોર કરવું છે તો એ ફ્રી હોસ્ટિંગમાં એ શક્ય નથી. સેકન્ડ થિંગ કે એમાં ટ્રાફિક લિમિટ પણ આવી જશે. એટ એ ટાઈમ તમારી વેબસાઇટ જે છે એની અંબર નંબર ઓફ યુઝર્સ જે વેબસાઇટ એક્સેસ કરતા હોય એની લિમિટ પણ એમાં સેટ કરેલી હોય છે, બરાબર? એક્સેસ ન કરી શકે વેબસાઇટ અને સ્લો થઈ જાય, એટલે એ કોઈ બિઝનેસ કે એવું જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો ત્યારે સ્મોલ બિઝનેસથી ત્યારે એના માટે આ વસ્તુ બરાબર છે, બરાબર? નેક્સ્ટ વન ઇઝ અ શેર્ડ હોસ્ટિંગ, બરાબર? એ ફ્રી હોસ્ટિંગ જે છે તમારે ફ્રી હોસ્ટિંગ જે છે એ શેર્ડ હોસ્ટિંગની વાત કરીએ તો વન્સ વેબસાઇટ ઇઝ પ્લેસ્ડ ઓન એ સિંક સર્વર, શેર્ડ ધીસ ટાઈપ સર્વર યુ મે નીઝ વેબસાઇટ રિસાઇડ્સ ઓન વન વેબ સર્વર કનેક્ટેડ ટુ ઇન્ટરનેટ. એક વેબ સર્વર સાથે તમે કનેક્ટ થઈ શકો છો, બરાબર?
એક ફ્રી વેબસાઇટ છે ડી હોસ્ટ ડોટ કોમ, જેની ઉપર તમે મૂકી શકો છો તમારી શેર્ડ વેબસાઇટ કરીને, બરાબર છે? શેર્ડ હોસ્ટ ઇઝ ગિવન સેપરેટ પોર્શન સેક્શન ટુ સેપરેટ ધેમ ફ્રોમ અધર વેબસાઇટ્સ, બરાબર, બીજી વેબસાઇટ્સમાંથી એને અલગ પાડવા માટે એ વધારે સ્પેસ આપી શકે છે. એ ઓલરેડી શેર્ડ હોસ્ટિંગનો ઉપયોગ શું કામ થાય છે? તો લાઈક તમે હજી નવું જ વેબસાઇટ સ્ટાર્ટ કરી છે, એટલા બધા યુઝર્સ છે, બરાબર, તો તમારી પાસે 50 યુઝર્સ છે કે 100 યુઝર્સ છે, બરાબર, તો એટલે જ્યારે યુઝર્સની સંખ્યા વધશે ત્યારે જનરલી તમારે એના માટે થઈને વેબ હોસ્ટિંગ રાખવાની જરૂર નથી, બરાબર. એના માટે તમારે બહુ બધા યુઝર્સ અમુક વેબસાઇટમાં ન આવતા હોય તો એને તમે સેપરેટ સ્પેસમાં શેર કરાવી શકો છો, બરાબર. એટલે જ્યાં શેર્ડ હોસ્ટિંગ આપણે રાખશું ત્યાં બની શકે કે એમાં લિમિટેશન પણ આવી જાય, બરાબર, અને એ આપણે જ્યારે પણ વેબસાઇટ આપણે હોસ્ટિંગ કરશું ત્યારે આપણે એને શેર્ડ હોસ્ટ, બરાબર, કમ્પેરેટિવલી બહુ કાંઈ લિમિટેશન્સ નથી હોતા. ફ્લેક્સ વન ઇઝ રીસેલર વેબ હોસ્ટિંગ, ઇઝ સમવન હુ સેલ્સ વેબ હોસ્ટિંગ. કંપનીઝ હેવિંગ ધેર ઓન ડેડિકેટેડ સર્વર ઓર હેવ બ્રોટ અ રીસેલર હોસ્ટિંગ પ્લાન ફ્રોમ અનધર વેબ હોસ્ટિંગ પ્રોવાઈડર. એટલે રીસેલર એટલે કે એક વખત તમે વેબ સર્વર પરચેસ કરેલી છે વેબસાઇટ, બરાબર છે, ને એ પરચેસ કરેલી જે ડોમેન છે એ ડોમેન બીજા લોકોને કોઈ સ્ટાર્ટ કરવું છે તો એ લોકોને તમે સેલ કરી શકો છો, બરાબર. અને એની બેન્ડવિડ્થ છે એ બધી ડિવાઈડ થઈ જશે, બરાબર. નેક્સ્ટ વન ઇઝ વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર હોસ્ટિંગ ઓર વર્ચ્યુઅલ ડેડિકેટેડ સર્વર. ઇટ ઇઝ કોલ્ડ એ વન ફિઝિકલ સર્વર ટુ એનેબલ સેવરલ વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ્સ વિચ ઇઝ લાઈક અ આઇસોલેટેડ સ્ટેટ. This is more and much more affordable on a dedicated server. It is a dedicated server, right? So if you want to buy dedicated server, you can use VPN, virtual private hosting. It is one of the most popular hosting service that you can choose. VPS તમે વધારે ઉપયોગ કરી શકો છો અને વધારે પોપ્યુલર પણ હોય છે. વેબસાઇટ આપણે સ્ટોર કરાવી હોય તો એના માટે વર્ચ્યુઅલાઇઝેશન ટેકનોલોજીનો યુઝ કરે છે અને ડેડિકેટેડ રિસોર્સિસનો યુઝ કરી શકે છે. પર્ટિક્યુલરલી એ અમુક યુઝર્સ જે છે શેર્ડ હોસ્ટિંગ કરતા હતા સેમ એવું જ નથી, બરાબર. શેર્ડ હોસ્ટિંગમાં બધા જ યુઝ કરી શકે છે અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વરમાં શું થશે કે જે રિસોર્સિસ છે એ બધાને એલોકેટ કરેલા હશે, બરાબર. રિસોર્સિસની વાત જો આપણે હાર્ડ ડિસ્ક છે કે એ બધું જે છે એની વાત છે, બરાબર, તો એને સ્ટોર કરાવડાવો કે ન કરાવડો એને એલોકેટ થઈ જશે, બરાબર. ઇન ધીસ મલ્ટિપલ સાઇટ્સ રિસાઇડ ઓન અ સિંગલ વેબ સર્વર, ઓન અ સિંગલ વેબ સર્વર ઇન શેર્ડ હોસ્ટિંગ એન્ડ હેવ નો ગેરંટી ઓફ રિસોર્સિસ.
એને શેર હોસ્ટિંગમાં કેટલા એલોકેટ થશે રિસોર્સિસ, અને એ વીપીએસ છે એની અંદર કોઈ વીપીએસ બરાબર એલાઉસ ફ્યુઅર યુઝર્સ ટુ શેર એલોકેટ સેગમેન્ટ ટુ મેમરી પ્રોસેસર. નેક્સ્ટ વન ઇઝ ડેડિકેટેડ હોસ્ટિંગ. ડેડિકેટેડ સર્વર માટે, હોસ્ટિંગ માટે ડેડિકેટેડ સર્વર છે. મલ્ટિપલ, એનો અર્થ એવો નથી કે મલ્ટિપલ સાઇટ્સ એ સર્વર ઉપર હશે બરાબર. યાહુ જે છે કે ગૂગલ છે કે જીમેલ છે એને પોતાના સર્વર છે, એને પોતાના જ સર્વર રાખ્યા હશે બરાબર, અને એ યુઝ થતા હશે. ડેડિકેટેડ હોસ્ટિંગથી તમે પોતાનું જ સર્વર હોય છે, તેમાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન્સ નહીં હોય, અને ડિઝાઇન અને મેન્ટેનન્સ માટે એ સંપૂર્ણ સ્વતંત્ર હશે બરાબર. જ્યારે જ્યારે ડેડિકેટેડ સર્વરમાં તમે આટલી જ કન્ટેન્ટ મૂકી શકશો કે આટલું જ મૂકી શકશો એવું કાંઈ સ્પેસ ઘટે છે, તો તમે હાર્ડ ડિસ્કની સ્પેસ ઘટતી હોય તો તમે વધારાની હાર્ડ ડિસ્ક એમાં મૂકી શકો છો બરાબર. એટલે રિસોર્સિસ તમારે એડ કરવા હોય, રિમૂવ કરવા હોય, કોઈ જાતના રિસ્ટ્રિક્શન્સ તમને પોતાને એઝ એ વેબસાઇટ માટે નહીં રહે, અને એના માટે તમારે સેપરેટ પ્લાન પરચેસ કરવો પડે છે બરાબર. અને એના માટે તમારે એ એક્સપેન્સિવ પણ હોઈ શકે છે. ડેડિકેટેડ સર્વર જ્યારે તમે પરચેસ કરો છો ત્યારે એ એ બહુ એક્સપેન્સિવ છે, ખર્ચાળ છે બરાબર. ડેડિકેટેડ હોસ્ટિંગ જે છે એ કોસ્ટલી થશે બરાબર, ને એક્સપેન્સિવ થશે, કેમ કે આપણે પર્ટિક્યુલરલી એક જ સર્વર જે છે પોતાના માટે જ હોય છે, એટલે એના બીજા લોકો કોઈ ઉપયોગ કરી શકતા નથી, અને જેને પ્લાન લીધેલો છે એને જ એ લોકો એલોકેટ કરે છે, અને એ એક જ વેબસાઇટ માટે ઓપરેશનલ હશે એટલે થોડું કોસ્ટલી પડશે. નેક્સ્ટ વન ઇઝ કો લોકેટેડ હોસ્ટિંગ. ધીસ ઇન્વોલ્વ્સ અ સર્વર યુઝર્સ પરચેઝિસ ઇટ સેલ્ફ એન્ડ મોસ્ટ ડેટા સેન્ટર. ડેડિકેટેડમાં જે છે એ સર્વર પરચેસ કરવામાં આવશે, જ્યારે કો લોકેટેડ હશે એમાં એ કો લોકેટેડમાં બીજી કંપની એ વેબસાઇટ મેન્ટેન કરતી હોય, અને એની અંદર એક વેબસાઇટ નહીં હોય પણ બીજી વેબસાઇટ પણ હશે બરાબર. પણ ડેડિકેટેડમાં પોતાની રેમ હાર્ડ ડિસ્ક છે એ બધું લગાડી શકે છે. કો લોકેટેડ જે છે એમાં કંપનીને કહેવું પડશે કે તમારે આ રીતે અમારે રિસોર્સિસ જોઈએ છે બરાબર. એટલે ઓમ ડેડિકેટેડ જેવું જ હોય છે કો લોકેટેડમાં, પણ એ કંપની દ્વારા મેન્ટેન કરવામાં આવે છે. એ સર્વર એડમિનિસ્ટ્રેશન ને એ બધું માટે તમારે એક્સપેન્સિવ થોડુંક પડે છે, પણ ડેડિકેટેડ કરતાં થોડુંક ઓછું ખર્ચાળ પડે છે. શેર હોસ્ટિંગ દ્વારા તમે એને કેન ડેડિકેટેડ હોસ્ટિંગ અથવા શેર્ડ હોસ્ટિંગની જેની રિક્વાયરમેન્ટ છે એ આની અંદર કો લોકેટેડમાં શક્ય નથી. જેને ડેડિકેટેડ અથવા શેર્ડ હોસ્ટિંગ શક્ય નથી એવા લોકો કો લોકેટેડમાં જઈ શકશે બરાબર. તમે જો કો લોકેટ ન કરો તો તમારે એ થઈ શકશે. નેક્સ્ટ વન ઇઝ એપ્લિકેશન હોસ્ટિંગ બરાબર. તમારી વેબસાઇટની જગ્યાએ મોટી કંપનીઓ છે એને પોતાની સોફ્ટવેર મૂકવું હોય બરાબર, અથવા એપ્લિકેશન મૂકવી હોય, જેમ કે બેંક છે તો બેંક પોતે પોતાની એપ્લિકેશન ધરાવે છે બરાબર, પણ હવે બેંકની પાસે કાંઈ એવા સર્વર કે એવું કંઈ હોય નહીં, કોઈ ફેસિલિટી બરાબર. તો એને જે એનું જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન હોસ્ટ કરવી હોય સોફ્ટવેર
બરાબર, તો રિમોટ ક્લાઉડ સ્ટ્રક્ચર દ્વારા એનો એક્સેસ કરાવી અને ગ્લોબલી એ એક્સેસ થઈ શકે છે, અને યુઝ્યુઅલી એ ઓફ સાઇટ હોય છે, બરાબર. એટલે એ આપણે સબસ્ક્રિપ્શનનું લેવું પડે છે. એ ક્લાઉડ એટલે તો તમને ખબર જ હશે, જીમેલમાં તમને ખબર છે તમારે કઈ કઈ જગ્યાએ તમારી મેઇલ સ્ટોર થઈ છે તમને ખબર નથી હોતી, બરાબર. તો તમે તમારા મોબાઈલની અંદર કે ત્યાં જે કંઈ ડેટા તમે રાખો છો, બરાબર, એ જે જગ્યાએ ડેટા અવેલેબલ હોય એ જ જગ્યાએથી આપણે મેળવી શકીએ છીએ ને, એને આપણો કહી શકાય, બરાબર. પણ હવે જે એપ્લિકેશન જે છે, બરાબર, એ એપ્લિકેશન પોતે એપ્લિકેશન સર્વર પોતે આપણો જે જીમેલ છે, તો એ જીમેલમાં કેમ આપણે બધો ડેટા રાખીએ છીએ, બરાબર બરાબર. તો એના માટે એપ્લિકેશન મૂકવા માટે તમારે એ કરવું પડતું હોય છે, બરાબર. ક્લાઉડ એટલે ક્લાઉડ પણ રાખેલી હશે, બરાબર છે. અને એની અંદર સોફ્ટવેર સર્વિસ જે પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર, એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. અને આને એક ERPના કન્સેપ્ટમાં SaaS, સોફ્ટવેર એઝ અ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એ ERP શું છે ને બધું છે એ આપણે આગળના સેમેસ્ટર્સમાં જોઈશું, અત્યારે ખાલી આપણે આટલું રાખીએ, બરાબર. એક સર્વર ઉપર જ એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે, એ અને આપણી એપ્લિકેશન જે છે એ આપણે એમાંથી ઇન્સ્ટોલ કરાવી શકીએ છીએ. ઘણી વખત તમારે સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે તમને ખ્યાલ હોય તો તમારે લોકોને એક લિંક માટેની ફાઇલ સેવ કરવામાં આવે છે, પછી બ્રાઉઝરમાં જઈ અને તમે જ્યારે ઇન્ટરનેટ કનેક્શન સાથે જાઓ છો ત્યારે તમારા સોફ્ટવેર જે છે એ તમારામાં ઇન્સ્ટોલ થઈ શકે છે. લાઈક એ આપણે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન કેમ ડાઉનલોડ કરીએ છીએ, બરાબર. આ એપ હોસ્ટિંગના અલગ અલગ પ્રકારો છે એ જોયું અત્યારે, બરાબર. 1 to 7 જોયા, હવે આપણે જોઈએ. અત્યાર સુધી જે આપણે જોઈએ વેબ હોસ્ટિંગ હતું, હવે વર્ચ્યુઅલ હોસ્ટિંગ ઇઝ અ મેથડ ફોર હોસ્ટિંગ મલ્ટીપલ ડોમેન નેમ્સ ઓન એ સિંગલ સર્વર. એક મલ્ટીપલ ડોમેન નેમ જે છે આપણે એક સર્વર પર રાખીએ છીએ, અને એ સર્વર એ સેન્ટેન્સને એટલે જ આપણે મેં બોલ્ડ કરેલું છે, બરાબર. મલ્ટીપલ ડોમેન નેમ્સ અને સિંગલ સર્વર. ધીસ અલાઉસ વન સર્વર ટુ શેર ઇટ્સ રિસોર્સિસ સચ એઝ મેમરી, પ્રોસેસર, સાયકલ્સ વિધાઉટ રિક્વાયરિંગ ઓલ સર્વિસીસ પ્રોવાઈડેડ ટુ યુઝ સેમ હોસ્ટ નેમ. એટલે કે એક જ હોસ્ટને આપણે બધી સર્વિસીસ આપી દઈશું, મલ્ટીપલ સર્વર માટે આપી દઈશું, ડોમેન માટે આપી દઈશું. એટલે કે એક એક જ સર્વર ઉપર મલ્ટીપલ ડોમેન રાખીશું, એક જ ડોમેન અલગ અલગ ડોમેન જે છે એ એક જ સર્વરનો એક્સેસ કરશે. ધીસ ઇઝ ઓફન યુઝડ ફોર શેર્ડ વેબ હોસ્ટિંગ એઝ મેની કસ્ટમર્સ કેન હોસ્ટેડ ઓન એ સિંગલ સર્વર. એટલે વર્ચ્યુઅલ હોસ્ટિંગ જે છે એ શેર્ડ હોસ્ટિંગ માટે ઉપયોગી થઈ શકે છે. વિથ વેબ બ્રાઉઝર ધેટ સપોર્ટ્સ HTTP 1.1 અપોન કનેક્ટિંગ અ વેબ વેબ સર્વર ધે સેન્ડ એડ્રેસ ધેટ ધ યુઝર્સ ઓન ધેટ બ્રાઉઝર્સ એડ્રેસ બાર. HTTP 1.1 વર્ઝન થઈ અને એ બધું જ સપોર્ટ કરે છે, એ આ જે બધું લખેલું છે અહીંયા વેબ સર્વર ને એ બધી વસ્તુઓ સપોર્ટ કરશે. ધ સર્વર કેન યુઝ ધીસ ઇન્ફોર્મેશન ટુ ડિટરમાઇન વિચ વેબ પેજ ટુ શો ધ યુઝર. અને એ સર્વર નક્કી કરશે કે કયું પેજ તમારું સર્વર
એના માટે વેબ સર્વિસીસની અલગ 301 સર્વિસ આવે છે વેબ સર્વરની, જેમ 404 એરર તમને ડિસ્પ્લે કરે છે ને સર્વર પેજ ન હોય તો, એમ એના માટે 302 સર્વિસ આવે છે ને, એને રિડાયરેક્શન સર્વિસ કહેવાય છે. ફોર ઇન્સ્ટન્સ અ સર્વર્સ કુડ બી રિસીવિંગ રિક્વેસ્ટ ફોર ટુ ડોમેન્સ, abc.com એન્ડ abc1.com, બોથ ઓફ વિચ રિઝોલ્વ ધ સેમ આઈપી એડ્રેસ. abc.com અને abc1.com એ બંને અલગ ડોમેન છે, અને એ ફોર abc.com સર્વર વુડ સેન્ડ html ફાઇલ ફ્રોમ ડિરેક્ટરી abc, વાયર રિક્વેસ્ટ ફોર abc1.com વુડ મેક સર્વર સર્વ પેજ ફ્રોમ abc1. જે વેબસાઇટમાં તમે જે પેજ એક રિક્વેસ્ટ કરાવ્યું છે માનો કે એબીસી માટે, તો એ abc.com ફોલ્ડરમાંથી જશે અને abc1માંથી abc1નો ડેટા જશે. એડવાન્ટેજીસ, ધીસ ઇઝ ધ ચીપેસ્ટ વે ટુ હોસ્ટિંગ ધ સ્મોલ વેબસાઇટ. ડિસએડવાન્ટેજીસ, મચ હાર્ડર ટુ એક્સેસ, જનરલી એક્સેસ હાર્ડ કરવું એક્સેસ છે. ઇનએબિલિટી ટુ હોસ્ટ મલ્ટીપલ સિક્યોર વેબસાઇટ્સ રનિંગ સિક્યોર સોકેટ લેયર. SSLનો યુઝ થઈ શકતો નથી આની અંદર, બરાબર. HTTPS પ્રોટોકોલ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો એમાં શક્ય. સર્વર ડાઉન થાય છે તો મલ્ટીપલ વેબસાઇટ છે એ બધી જ વેબસાઇટ બંધ થઈ જશે. હવે છે નેક્સ્ટ વન ઇઝ મલ્ટી હોમિંગ. મલ્ટી હોમિંગ વેબ હોસ્ટિંગ આપણે કમ્પ્લીટ કર્યું છે અને વર્ચ્યુઅલ હોસ્ટિંગ કમ્પ્લીટ કર્યું છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ મલ્ટી હોમિંગ. મલ્ટી હોમિંગ ઇઝ અ ટેકનિક ટુ ઇન્ક્રીઝ રિલાયબિલિટી ઓફ ધ ઇન્ટરનેટ કનેક્શન ઓફ એન આઈપી નેટવર્ક. એટલે કે એનાથી જે છે એ કનેક્શન જે છે એ વધારે ભરોસાપાત્ર છે, રિલાયબલ છે, જે બીજા પ્રોબ્લેમ્સ થવાના હતા એ આમાં ઓછા થાય છે. It is a mechanism used to configure one computer with more than one network interface and multiple IP addresses. એટલે કે એક જ કમ્પ્યુટરમાં મલ્ટીપલ નેટવર્ક પ્રોવાઈડ કરે. ઇટ ઓલ્સો પ્રોવાઈડ્સ એન્હાન્સ્ડ એન્ડ રિલાયબલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ એફિશિયન્ટ પરફોર્મન્સ. એ મલ્ટીપલ હોમિંગ કમ્પ્યુટર ઇઝ નોન એઝ ધી હોસ્ટ એન્ડ ધ અધર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કનેક્ટેડ ટુ મોર દેન વન નેટવર્ક. એ જે મલ્ટી હોમિંગ છે એ એક કરતાં સર્વર જે છે એ એક કરતાં વધારે સર્વર સાથે કનેક્ટેડ હોય છે. ધ મલ્ટીપલ સાયમલ્ટેનિયસ ઇન્ટરનેટ કનેક્શન્સ મેક સિસ્ટમ ફેલિયર લેસ લાઇકલી ધેન વિથ ધ સિસ્ટમ વિથ અ સિંગલ ઇન્ટરનેટ કનેક્શન. એક જ ઇન્ટરનેટ કનેક્શન હોય તો આપણે ઘણી વખત તો વેબસાઇટ બંધ આવે છે, બરાબર. એટલે જો એ ઇન્ટરનેટ કનેક્શન છે એ ડાઉન થઈ જાય તો પછી આપણે એ વેબસાઇટ બંધ થઈ જાય, બરાબર. તો એમાં કોઈ ફોલ્ટ આવ્યો કે સર્વરમાં ફોલ્ટ આવ્યો તો સર્વર છે એ બંધ થઈ જશે. તો મલ્ટી હોમિંગનો એડવાન્ટેજ એ છે કે ભાઈ આપણે એક જ સર્વર આપણે યુઝ કરતા હોય તો થઈ જાય છે. ઘણી વખત તમે સાંભળો છે કે ગૂગલનું સર્વર છે બંધ થઈ ગયું છે અને ઇન્ટરનેટ કનેક્શન આપણને નથી મળતું, બરાબર. હવે આપણે એક જ સર્વર ઉપર બે ઇન્ટરનેટ કનેક્શન ઉપયોગ કર્યા હોય, એક BSNLનું છે અને એક જીઓનું છે, તો BSNLના કનેક્શનમાં પ્રોબ્લેમ આવે તો આપણે જીઓનું કનેક્શન આપણે યુઝ કરી શકીએ. સો દેટ ઇઝ મલ્ટીપલ હોમિંગ, બરાબર. યુઝર ઇન્ટરેક્ટ વિથ ઇન્ટરનેટ થ્રુ મલ્ટીપલ ડોરવેઝ. ડ્યુરિંગ ફેલઓવર ઓનલી વન ડોર ક્લોઝિસ વાઇલ ધ અધર ડોર્સ કન્ટિન્યુ વર્કિંગ. કે લાઈક આપણે એક રૂમ છે, મલ્ટીપલ ડોર છે, બરાબર. ફર્સ્ટ ડોર ઓપન આપણે રાખેલું હતું પણ એમાં કોઈ કોઈ કારણોસર પ્રોબ્લેમ આવ્યો, બરાબર. બહારના એટમોસ્ફિયરમાં વરસાદ છે, તડકો છે, તો આપણે એ ડોર વન બંધ કરી દેશું અને ડોર ટુ આપણે ઓપન કરી દેશું જેથી કરીને આપણું જે વર્ક છે એ ચાલુ રહે. તો અહીંયા એમ એ જે એક્ઝામ્પલ આપેલું છે એના ઉપરથી આપણને સમજાઈ શકે છે.
અને એનું જે લોડ બેલેન્સિંગ પણ થઈ જશે, કે એક કરતાં વધારે ઇન્ટરનેટ કનેક્શન હોવાનો બેનિફિટ એ છે કે એક જ કનેક્શન ઉપર એક કરતાં વધારે લોકો આપણા વેબસાઇટનો એક્સેસ કરતા હોય તો આપણે એને લોડ બેલેન્સિંગ પણ કરી શકીએ છીએ. બરાબર છે, 50 યુઝર્સ આપણી પાસે આવી રહ્યા છે તો 25 યુઝર્સ ડોર વનમાંથી અને 25 યુઝર્સ. હવે દેર આર ટુ ટાઈપ્સ ઓફ મલ્ટી હોમિંગ, IPv4 મલ્ટી હોમિંગ, મોર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એન્ડ એક કરતાં વધારે હોય છે, બેથી વધારે કનેક્શનમાં આપણે આપી શકીએ છીએ. વેન એની લિંક ઓર અ રૂટ ફેલ્સ, નેટવર્ક ટ્રાફિક ઇઝ ઓટોમેટિકલી રૂટેડ, રીરૂટેડ. IPv4 મેજર ડ્રોબેક ઇઝ ઇટ્સ સેન્ટ્રલ કનેક્શન પોઈન્ટ ફોર ટુ ISPs વિચ કેન રિઝલ્ટ ઇન ફેલિયર ઓફ એન્ટાયર નેટવર્ક ઇફ ધ સેન્ટ્રલ પોઈન્ટ ફેલ્સ. એને જો સેન્ટર પોઈન્ટ ફેલ થાય, બરાબર, એ જો ફેલ થાય તો બધું છે, બધું નેટવર્ક, ભલે નેટવર્ક ચાલુ હોય પણ આપણું સર્વર છે એ રિસ્પોન્ડ નહીં કરે. હવે IPV તો બ્રોડર ગેટવે પ્રોટોકોલ, BGP ઇઝ યુઝ ફોર મલ્ટી હોમિંગ પર્પઝ. એક નેટવર્ક ઉપર વધારે લોડ આવતો હશે તો ઓટોમેટિક સેકન્ડ નેટવર્કનો યુઝ થવા મળશે. બરાબર, એક નેટવર્ક તમારું ટોટલી ફેલ થઈ ગયું છે તો એ તમારા બા જે, બરાબર, અને એ BGP જે છે એ ફૂલ ફોર્મ યાદ રાખજો, બોર્ડર ગેટવે પ્રોટોકોલ ઇઝ યુઝ ફોર મલ્ટી હોમિંગ પર્પઝિસ. અને BGP માટે નેક્સ્ટ વન ઇઝ IPV મલ્ટી હોમિંગ. મલ્ટી હોમિંગ ઇઝ ઓન ધ રાઇઝ with IPv6 computer systems which provide more efficient support for it. એટલે મલ્ટી હોમિંગ માટે IPv6 છે વધારે ઉપયોગી છે. મેની કોમ્યુનિકેશન ડિવાઇસીસ આર શિફ્ટિંગ ટુ IPv6 એન્ડ મલ્ટી હોમિંગ એલાઉસ ઇઝી ડેટા ટ્રાન્સફર. અને એ મલ્ટી હોમિંગ છે એ આપણને ઝડપથી ડેટા ટ્રાન્સફર એલાવ કરે છે. IPv6 છે મોસ્ટલી બધા ડિવાઇસીસને સપોર્ટ કરે છે, ડેટા ઇઝીલી તમે ટ્રાન્સફર કરી શકો છો આની અંદર. IPv6 જે લોકો સપોર્ટ નથી કરતા એ લોકો પણ હવે IPv6 ઉપર શિફ્ટ થવા માટે વિચારી રહ્યા છે. બરાબર, અને મલ્ટી હોમિંગથી ડેટા ટ્રાન્સફર એ થઈ શકે એ IPv4 કરતાં 6માં વધારે સરળ પડે છે. નેક્સ્ટ વન ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર. ધ ટર્મ ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર કેન રિફર ટુ આઈધર હાર્ડવેર ઓર સોફ્ટવેર દેટ હેલ્પ્સ ટુ ડિલિવર વેબ કન્ટેન્ટ ઓન એક્સેસ થ્રુ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ દ્વારા જે આપણે કન્ટેન્ટ એક્સેસ કરીએ છીએ એના માટે આ ડિસ્ટ્રીબ્યુટેડનો ઉપયોગ કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ્સ આર ગ્રુપ ઓફ વેબ સર્વર્સ કનેક્ટેડ ઓર એ લેન ઓર મેન વેન એન્ડ ઓપરેટિંગ એઝ સિંગલ એન્ટિટી ટુ સર્વર રિક્વેસ્ટ ફોર વેબ રિસોર્સિસ ફ્રોમ ક્લાયન્ટ ઓવર ધી ઇન્ટરનેટ. જે યાહુ છે કે ગૂગલ છે, બરાબર, એ વધારે ગૂગલનો ટ્રાફિક વધારે રહેતો હોય તો આપણે એ નેટવર્ક એને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ બીજા સર્વર ઉપર, અને યાહુનો ટ્રાફિક થોડો ઓછો રહે છે તો આપણે એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવો હોય તો થઈ શકે છે. તો આ વેબ ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વરનો આ બેનિફિટ છે. સચ લેન એન્ડ વેન બેઝ સિસ્ટમ્સ આર ડિફાઇન્ડ એઝ લોકલી એન્ડ ગ્લોબલી ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સિસ્ટમ્સ રિસ્પેક્ટિવલી. ડિફાઇન્ડ એઝ લોકલી એન્ડ ગ્લોબલી ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર સિસ્ટમ્સ રિસ્પેક્ટિવલી. રિસ્પેક્ટિવલી એટલે કે ક્રમિક રીતે આપણે લોકલ અથવા ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુશન આપણે કરી શકીએ છીએ. બરાબર, હવે જો ગૂગલનું ટ્રાફિક વધારે રહેતું હોય અને એ સર્વર આપણે ટ્રાન્સફર કરીએ તો એના માટે આપણે હાઈલી કોન્ફિગર્ડ સર્વર જોઈશે. બરાબર, એ સર્વર બહુ જ ફાસ્ટ રાખવું પડશે અને કોસ્ટ વાઇઝ પણ એ વધારે પણ એને થઈ શકે. એટલે હવે આપણે શું કરી શકીએ કે જે ગૂગલ જે છે એ મલ્ટિપલ સર્વર રાખવાનું અને યાહુ જે છે એ સિંગલ સર્વર રાખવાનું, જેથી કરીને જે ગૂગલનું જે ટ્રાફિક છે એ બે સર્વર ઉપર આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ.
So the main aim of a distributed web server system is to achieve sustainable scalability in order to respond increasing demands. Multiple web servers આપણે રાખી દીધા હોય અને ઇન્ડિયામાંથી જો કોઈ રિક્વેસ્ટ આવે તો એમાં એ યુએસ સર્વર સુધી એને રિક્વેસ્ટ નહીં મોકલવાની, એને લેપ્સ કરી દેવાની, બરાબર. અને એ ઇન્ડિયામાં ઇન્ડિયામાં ચેક થઈ જશે કે એની જે ટ્રાફિક છે એ ઇન્ડિયામાં ઇન્ડિયામાંથી સોલ્વ થઈ જશે, બરાબર. હવે યુએસમાં આપણી પાસે જે સર્વર છે એ હાઈ કોન્ફિગરેશનવાળું સર્વર છે, તો આપણે એ યુએસમાં આપણે મલ્ટિપલ કન્ટ્રીઝને આપણે શેર કરી શકીએ છીએ, બરાબર. તો આ રીતે એ શક્ય બની શકે છે. મોટી કંપનીઓ છે એની અંદર મેઇનલી એ હોય છે કે એ પૈસાનો બહુ પ્રશ્ન ન રાખવો પડે એ લોકોને, પણ એનું જે વર્ક છે એ ઝડપથી થવું જોઈએ એ જોવાનું હોય, રિસ્પોન્સ જે છે એ ઝડપથી મળે એ જોવાનું હોય છે. ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર સિસ્ટમ્સ આર ગ્રુપ ઓફ વેબ સર્વર્સ, બરાબર. એટલે કે એ વેબ સર્વરનો સમૂહ છે, બરાબર. અને એ લોકલ એરિયા પણ હોઈ શકે છે અને વાઇડ એરિયા પણ હોઈ શકે છે. ઓપરેટિંગ એઝ અ સિંગલ એન્ટિટી ટુ સર્વર રિક્વેસ્ટ ફોર વેબ રિસોર્સિસ, એટલે જે કોઈ પણ વેબ રિસોર્સિસ છે એના માટે તો સર્વર એક જ છે, પરંતુ આની અંદર મલ્ટિપલ સર્વર્સ લોકલ એરિયા નેટવર્ક અથવા વાઇડ એરિયા નેટવર્કમાંથી બે અલગ અલગ સર્વર અને રિસ્પોન્ડ કરી શકે છે. અને એક જે કામ છે એ ડિસ્ટ્રીબ્યુટેડ સર્વિસ તરીકે વર્ક કરશે, બરાબર. એટલે એ જે અમુક કામ છે એ ઇન્ડિયામાં ઇન્ડિયાની રિક્વેસ્ટ હોય તો એ ઇન્ડિયન ઇન્ડિયા એને ઓપરેટ કરી શકે, તો એ લોકલ સર્વર થઈ જશે ને એ લોકલ એરિયા નેટવર્કથી કામ થઈ શકશે. અલગ અલગ સર્વર તરીકે વર્ક નહીં કરે, પણ એક જ સર્વર તરીકે વર્ક કરશે. પણ જે રિક્વેસ્ટ મોકલવામાં આવે છે એ લોકલ અથવા ગ્લોબલ છે એ ડિસાઇડ કરી અને એને રિક્વેસ્ટને પરફોર્મ કરવામાં આવશે. આપણે google.com થી જ ઓળખીએ છીએ, બરાબર. પણ એમાં મલ્ટિપલ સર્વર છે એ વર્ક કરતા હોય છે, બરાબર. એક google.com છે એ એક આખું એન્ટાયર ગ્લોબલ જ છે, બરાબર. પણ એ નો જે વર્ડ લોડ છે એ લોડ ટ્રાન્સફોર્મ કરી દેવામાં આવે છે, બરાબર. એ સિંગલ સર્વર તરીકે જેને ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. સચ લેન્ડવેન બેઝ સિસ્ટમ્સ આર ડિફાઇન્ડ એઝ લોકલી એન્ડ ગ્લોબલી ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર સિસ્ટમ્સ રિસ્પેક્ટિવલી, એટલે કે લેન હોય તો લોકલ અને વેન હોય તો વાઇડ, વેન ડિસ્ટ્રીબ્યુટેડ રિક્વેસ્ટ હશે, બરાબર. એક કરતાં વધારે સર્વર નહીં. ધ મેઇન એમ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર સિસ્ટમ ઇઝ ટુ એચિવ સસ્ટેનેબલ સ્કેલેબિલિટી ઇન ઓર્ડર ટુ રિસ્પોન્ડ ટુ ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ્સ. જ્યારે ઘણી બધી વધારે ડિમાન્ડ્સ થતી હોય એવા સમયે રિક્વેસ્ટને પહોંચી વળવા માટે આ સ્કેલેબિલિટી એટલે કે વિસ્તાર જ્યારે વધારવો હોય, વ્યાપ વધારવો હોય ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. ધ જિયોગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર સિસ્ટમ્સ પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટ્સ ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર સિસ્ટમ્સ કમ્પોઝ્ડ બાય મલ્ટિપલ સર્વર નોડ્સ ઇન વિચ ધ ફર્સ્ટ લેવલ રાઉટિંગ ઇઝ કેરીડ આઉટ બાય DNS. એમાંથી કયું સર્વર છે એ એક્સેસ થશે, એ યુએસનું એક્સેસ થશે કે ઇન્ડિયાનું એક્સેસ થશે, બરાબર. એ રૂટિંગ એનું પ્રોપરલી નથી, ક્યારેક એ ઇન્ડિયામાંથી રૂટિંગ થાય, ક્યારેક એ યુએસમાંથી થતું હોય. તો એના અલગ અલગ લેવલ્સ હોય છે, ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, એવા અલગ અલગ લેવલ્સ હોય છે, બરાબર. એ ફર્સ્ટ લેવલ ઉપર DNS ડોમેઇન નેમ સિસ્ટમ દ્વારા એને આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે, બરાબર. જો ફર્સ્ટ લેવલે આપણે google.com જ હોય છે, પરંતુ પ્લસ એનું આર્કિટેક્ચર, એનું રિક્વેસ્ટ રૂટિંગ મિકેનિઝમ્સ, એનું એલ્ગોરિધમ્સ, ક્લાયન્ટની રિક્વેસ્ટ મલ્ટિપલ સર્વર ઉપર કેવી રીતે ટ્રાન્સફોર્મ કરવી, આ બધું DNS દ્વારા નક્કી કરવામાં આવે છે, બરાબર. અને એના માટે અલગ અલગ એલ્ગોરિધમ, એટલે તમને ખ્યાલ હશે કે આપણે સી લેંગ્વેજમાં સર્ચિંગ અને શોર્ટિંગ અત્યારે તમારે એડવાન્સ સીમાં આવે છે, બરાબર. એની અંદર તમે જોયું હશે ફીફો મેથડ, લીફો મેથડ, સ્ટેક ક્યુ, બરાબર, ટ્રી, બાઇનરી ટ્રી, એ બધી અલગ અલગ એલ્ગોરિધમ્સ જ છે ને. તો એવી રીતે એને કહેવાય એલ્ગોરિધમ, બરાબર. એ
અમુક સપોઝ કે આપણે હવે ગૂગલ ડોટ કોમ આપણે લીધું છે, ગૂગલ ડોટ કોમ ફર્સ્ટ લેવલે જોયું. હવે ઈ ગૂગલ ડોટ કોમ જોઈ અને જોશે કે રિક્વેસ્ટ છે એ માનો કે ઇન્ડિયામાંથી આવેલી છે, તો એ કંપની જે છે એ ઓટોમેટિક એ જે તમારું એની અંદર જે વેબ છે એ ઓટોમેટિક રૂટ કરી અને બીજા ઉપર લઈ જશે, અને એમાં કો ડોટ ઇન. હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે ડોક્યુમેન્ટ રૂટ. ડોક્યુમેન્ટ રૂટ ઇઝ અ સ્પેશિયલ ફોલ્ડર ઓન અ વેબ સર્વર ફોર વેબસાઇટ હોમ. ડોક્યુમેન્ટ રૂટ છે એ એક ફોલ્ડર છે જે એના વેબસાઇટ રાખેલી હશે. અહીંયા આપણે PHP યુઝ કરશું તો HT ડોક્સ કરીને ફોલ્ડર આવે છે, અને એની અંદર આપણે આપણો પેજ રાખવું પડશે. બરાબર, એ ડિરેક્ટરી બનાવશું આપણે અને એની અંદર ફોલ્ડર બનાવશું અને એની અંદર આપણે પેજ રાખશું. એ ફોલ્ડર હશે તો જ આપણે એની વેબસાઇટ રન કરાવી શકશું. અગેન આઈ એમ રિપીટિંગ ધીસ, ડોક્યુમેન્ટ રૂટ ઇઝ અ સ્પેશિયલ ફોલ્ડર ઓન અ સર્વર ફોર વેબસાઇટ હોમ. આપણે જ્યારે ઝેમ્પ સર્વર ઇન્સ્ટોલ કરશું બરાબર, ત્યારે એની અંદર જ PHPની સાથે ત્યારે એમાં HT ડોક્સ નામનું ફોલ્ડર હશે, અને એ HT ડોક્સ નામના ફોલ્ડરમાં આપણે આપણું ફોલ્ડર બનાવીશું. એમાં જે અપાચે સર્વર આવે છે એ જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે લાઈક એ કેવી રીતે વર્ક કરે છે, તો વેબસાઇટ રાખેલી હોય અને એને શું કે ઇસ્યુ કરીને રાખેલા હોય છે, આપણે ઝેમ્પનો સોફ્ટવેર જે છે એ ઇન્સ્ટોલ કરેલો હોય છે બરાબર, અને એની અંદર જ એ વર્ક કરે છે બરાબર. ઇટ ઇઝ ધ સ્ટાર્ટ પોઈન્ટ ઓફ એ વેબસાઇટ. એ છે એ વેબસાઇટ છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ટચ કહેવામાં આવે છે. ઓલ વેબ પેજીસ એન્ડ અધર ફાઇલ્સ આર સ્ટોર ઇન ધીસ ફોલ્ડર બરાબર. આની અંદર જ બધી ડોક્યુમેન્ટ રૂટ જે છે, ડોક્યુમેન્ટ રૂટ ઇઝ અ ડિરેક્ટરી દેટ ઇઝ સ્ટોર્ડ ઓન યોર હોસ્ટ સર્વર એન્ડ દેટ ઇઝ ડેઝિગ્નેટેડ ફોર હોલ્ડિંગ વેબ પેજીસ. ડોક્યુમેન્ટ આપણે રૂટ છે એ એક ફોલ્ડર છે, અને એની અંદર બધા આપણે વેબ પેજીસ અને એ બધું ડેટા સ્ટોર કરીશું બરાબર. વેન સમવન એલ્સ લુક્સ એટ યોર સાઇટ ધીસ ઇઝ ધ લોકેશન ધે વિલ બી એક્સેસિંગ. અત્યારે તો આપણે જે આપણી વેબસાઇટ બનાવશું એમાં આપણે આપણા કમ્પ્યુટરમાં જ એ વેબ ફોલ્ડર બનાવશું, અને એમાંથી જ આપણે એ HT ડોક્સમાંથી જ આપણે એ ફાઇલ ઓપન કરશું જેને લોકલ હોસ્ટ કહીશું આપણે. વેન સમવન એલ્સ લુક્સ એટ યોર વેબસાઇટ ધીસ લોકેશન ધે વિલ બી એક્સેસિંગ. જો કોઈ આપણી વેબસાઇટ ઓપન કરાવે તો આપણું એ કયા લોકેશન એક્સેસ થશે, ડોક્યુમેન્ટ રૂટમાં જે આપણે HT ડોક્સમાં જે આપણે ફોલ્ડર બનાવેલું છે એમાંથી એક્સેસ થાય છે, એના ફોલ્ડરમાં સબ ફોલ્ડરમાં જ્યાંથી હોય ત્યાંથી એક્સેસ થશે બરાબર. ઇન ઓર્ડર ફોર એ વેબસાઇટ ટુ બી એક્સેસિબલ ટુ વિઝિટર્સ ઇટ મસ્ટ બી પબ્લિશ્ડ ઓન ટુ ધ કરેક્ટ ડિરેક્ટરી ધ ડોક્યુમેન્ટ રૂટ બરાબર. જો તમે એ વેબસાઇટ છે એનો ડોક્યુમેન્ટ રૂટમાં એ પબ્લિશ નહીં કરેલી હોય અને ડોક્યુમેન્ટ રૂટમાં અવેલેબલ નહીં હોય તો એ પબ્લિશ થશે નહીં. યુ માઇટ થિંક દેટ ધેર વુડ ઓનલી બી વન ડિરેક્ટરી ઇન યોર સ્પેસ હોસ્ટ સર્વર, બટ ઓફન હોસ્ટસ પ્રોવાઈડ સર્વિસ બિયોન્ડ જસ્ટ પબ્લિશિંગ વેબસાઇટ. ઇન ધીસ કેસ ધે આર લાઇકલી ટુ સેટ અપ એવરી એકાઉન્ટ વિથ સેવરલ ડિરેક્ટરીઝ સિન્સ ઈચ સર્વિસ વુડ રિક્વાયર ઇટ્સ ઓન. આપણે જનરલી એવું વિચારતા હોઈએ કે વેબસાઇટ આમાં ફોલ્ડર અહીંયા રાખી દીધું એટલે પૂરું થઈ ગયું, એવું નથી હોતું બરાબર. સર્વર છે એ બીજી ઘણી બધી સર્વિસીસ પ્રોવાઈડ કરતું હોય છે, અને જે તે બીજા ફોલ્ડર્સમાં પણ તમે એમ રાખી શકો છો બરાબર. સર્વર બીજી ઘણી કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ને બધા, HT ડોક્સ એક નામનું ફોલ્ડર છે એ આપણે જાણીએ છીએ. ધ ડોક્યુમેન્ટ રૂટ ઇઝ અ ફોલ્ડર વેર યુ કીપ વેબસાઇટ ફાઇલ્સ ફ્રોમ ડોમેન નેમ. તમે જે ડોમેન નેમ આપેલું છે, સિન્સ સી પેનલ એલાઉસ મલ્ટીપલ ડોમેન નેમ્સ ધેન યુ નીડ ટુ હેવ અ યુનિક ફોલ્ડર ફોર ઈચ ડોમેન. આપણે દરેક ડોમેન માટે થઈ અને અલગ ફોલ્ડર રાખવું પડશે. સી પેનલ છે એક વર્ડ આવેલો છે, એટલે કે
જે વેબસાઇટ ઓલરેડી લાઈવ કરી દીધી છે એને રિલેટેડ જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ એ ફોલ્ડરમાં તમારે સમાવવાના હોય છે. અને કંપની જે છે એ રીતે સર્વિસ પ્રોવાઈડ કરે છે, એનું જે કંટ્રોલ છે બરાબર એ સી પેનલ દ્વારા કરવામાં આવતું હોય છે. બરાબર, ઓકે. આજના બધા જે તમારા ટોપિક છે તમને સમજાઈ ગયા છે? બરાબર, આજના જે આપણે ટોપિક જોઈ ગયા, જરાક વેબ હોસ્ટિંગ, વર્ચ્યુઅલ હોસ્ટિંગ, મલ્ટી હોમિંગ, ડિસ્ટ્રીબ્યુટેડ સર્વર અને ડોક્યુમેન્ટ રૂટ. બરાબર.